ટોટલ વસ્તુ જેટલી ધરતી અંદર છે તે તમામ ને કર્મનો સિદ્ધાંત બધાને લાગુ પડે એ આને એ જો કોઈ સામાન્ય નથી આ એટલો ભવ્ય છે આગળ જતા આપણે થોડુંક ફોલોઅપ કરશું બહુ મજા આવે છે તેમાં વિશ્વભરી શ્રી મહાપાત્ર ઓમ નામનો નેજો લહેરાવ્યો આ ધરતી પર સ્વર્ગ લોકનો દેવલોકનો નેજો લહેરાવી અને જગતને સત્ય અસત્યનો ભેદ સમજાવ્યો સાત્વિક ભક્તિ અને તામસી ભક્તિનો ભેદ સમજાવ્યો ખરેખર સાત્વિક ભક્તિ કોને કહેવાય અને તામસી ભક્તિ કોને કહેવાય આજે મનુષ્યને સાત્વિક અને તામસી ભક્તિનો ભેદની ખબર જ નથી સાત્વિક ભક્તિ એટલે સાત્વિક શક્તિની આરાધના કરવી અને જ્યાં સાત્વિક શક્તિની આરાધના થતી હોય કર્મના સિદ્ધાંતનું પાલન થતું હોય પ્રકૃતિના નિયમનું પાલન થતું હોય સાચી સમજણપૂર્વક ભક્તિ કરવામાં આવતી હોય નિસ્વાર્થ ભાવની ભક્તિ થતી હોય એને સાત્વિક ભક્તિ કહેવાય અને જ્યાં આગળ તામસી શક્તિની પૂજા થતી હોય અને જ્યાં સ્વાર્થપૂર્ણ ભક્તિ હોય અને જ્યાં પ્રકૃતિના નિયમનું અને કર્મના સિદ્ધાંતનું ખંડન થતું હોય એ ભક્તિને તામસી ભક્તિ કહેવાય આજે જોઈએ તો તામસી ભક્તિ આ પૃથ્વી પર અઠ્ઠાણું ટકા જોવા મળે છે અને સાત્વિક શક્તિની આરાધના સાત્વિક ભક્તિ માત્ર બે ટકા જ થતી જોવા મળે છે એનું કારણ શું કારણ કે આજનો મનુષ્ય ભૌતિક સુખ સંપત્તિ મેળવવા અને ધનવાન બનવા માટે ડોટ અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે એટલો દોડે એટલો દોડે છેલ્લે પછી જિંદગી પૂરી થઈ જાય તે પણ કરો વાંધો નહીં પણ એટલી હદ પાર ન કરો જેથી તમારા જીવાત્માનું જે તમારે કરવાનું છે જીવાત્માનું કલ્યાણ તે રહી જાય એ કરો નું કર્તવ્ય જે છે તે પૂરી નિષ્ઠાથી નિભાવો પણ પાપથી જે ભરેલું બીજાને હેરાન કરીને ખોટી રીતે ભેળસેળ કરીને ખોટી રીતે સમાજનો જે પૈસો છે તે એ એકઠો ન કરો નકર એનું પરિણામ ભયંકર આવે જાગ્રત થાવ શું જરૂર છે શું જરૂર છે જે જરૂર છે તે કરો જીવાત્માનું કલ્યાણ થાય તે કરો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે તે એક ધર્મસ્થાનથી બીજા ધર્મસ્થાન સુધી દર દર ભટકી રહ્યો છે કેટ કેટલી વિધિ વિધાનો કરાવે છે જપ તપ તંત્ર મંત્ર દોરા ધાગા પછી પિતૃ દોષ પિતૃદોષ દોષ ગ્રહદોષના નિવારણ માટે કેટલી વિધિઓ કરાવે છે આમ તે એની મનોકામના પૂર્ણ કરવા માટે એ દર દર ભટકીને એની મનોકામના પૂર્ણ થતી નથી ત્યારે એ તામસી ભક્તિને કારણે એમનું પોતાનું કર્મનું બેલેન્સ તૂટે છે અને એ ન કરવાના કર્મો કરે છે અને પ્રકૃતિના કેટલા નિયમોનું ખંડન કરે છે ન કરવાના કર્મો કરે છે ન ખાવાનું ખાય છે ન પીવાનું પીએ છે અને પછી તે છેલ્લે ગરીબ અને દરિદ્ર બની અને આમાં તામસી ભક્તિમાં અટવાઈ જાય છે એટલે શ્રી મહાપાત્ર કહે છે કે તામસી ભક્તિ ક્યારેય પણ દિશા સાચી દિશા અને સાચી સમજણ આપતા નથી સાચી સમજણ એની દિશા જો જોઈતી હોય તો સાત્વિક શક્તિની ભક્તિ કરવી પડે સાત્વિક ભક્તિ અને તામસી ભક્તિમાં તફાવત શું સાત્વિક ભક્તિ છે ને તમને સાચી દિશા બતાવે પ્રકૃતિના નિયમને આધીન જીવન જીવતા શીખવાડે અને પ્રકૃતિને આધીન રહેવું પ્રકૃતિનો એક પણ નિયમ ન તોડવો તે સાચી સાત્વિક ભક્તિ છે તામસી ભક્તિ એટલે પ્રકૃતિના નિયમને તોડવા આ કરો તે કરો ઓલું કરો ઓલું કરો એ સાત્વિક ભક્તિ ની અંદર તે આવતું જ નથી પણ સમજણ રૂપી જીવન જીવવું તે સાત્વિક ભક્તિ અને જીવન જીવવું કે બીજા મારું સારું કરી દે બીજા મારો ઉધાર કરી દે બીજા મારું આ કરી દે એ ગલત છે એ ભ્રમ છે વાસ્તવિકતા નથી એ ગલત રસ્તો છે ઘણી વખત કોઈ પણ આપણે ભૂલ થઈ ગઈ હોય તો એ સજા મળે જેલ મળે હવે ગમે એની પાસે ગમે પાસે જાવ તો જેલ ઈ જેલ જ છે સજા એ સજા જ છે પણ તમે એ ભોગવી લો તો અને ફરી વખત ન થાય એનું ધ્યાન રાખો ક્યાં આવે પણ એક સજા એક ભૂલ કરે એ સજા ભોગવે બીજી પછી ભૂલ કરે બીજી સજા ત્રીજી આમ કરતા 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 સજા સજા ને સજા થઈ જાય નકલી ભૂલો ને સજા પછી એ જે પરિણામ આવે ને એ પછી ખૂટે ભૂલ થાય માનવી થી ભૂલ થાય જ પણ તે ફરી ન થાય તેનું ધ્યાન રાખવું એક ભૂલ થઈ ગઈ હલો એ માફી થઈ ગઈ ભોગવાઈ ગઈ પાછું જો બેદરકારી હશે કાળજી નહીં રાખીએ તો પાછી ભૂલ થાય તો ભૂલ જ કરતી જવાની પણ ભૂલ ન થાય તેનું ધ્યાન આજે તામસિક ભક્તિને કારણે આજનો મનુષ્ય અંધશ્રદ્ધામાં ડૂબી ગયેલો છે અને એની મનોવૃત્તિ તામસિક આજે ચારેય બાજુએ આપણને આ પૃથ્વી પર અઠ્ઠાણું ટકા વૃત્તિના લોકો જોવા મળે છે જેના કારણે આજે આ પૃથ્વી ઉપર ભ્રષ્ટાચાર પાપાચાર દુરાચાર વ્યભિચાર જોવા મળે છે અને આ માણસ આદિવ્યાધિ અને ઉપાધિથી ઘેરાઈ ગયેલો જોવા મળે છે આદિવાદી અને ઉપાધિમાંથી મુક્ત થવા માટે શ્રી મહાપાત્ર એક શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ ઉપાય આપ્યો છે મનુષ્ય જો અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછો વળે અને ઘરને મંદિર બનાવે અને સાત્વિક શક્તિની ઘરમાં જો આરાધના કરે અને સાચી સમજણપૂર્વક જીવન જીવે કર્મના સિદ્ધાંતનું પાલન કરે પોતાનું કર્તવ્ય અને ફરજ નૈતિકતા અને પ્રમાણિકતાથી નિભાવે સાત્વિક શક્તિની આરાધના કરીને કર્મ ભક્તિ કરે અને પોતાનો જે અર્જિત અનુભવ છે પોતાનો મેળવેલો જે અનુભવ છે એ જગતને આપીને કર્મયોગી બને તો એ જરૂર એના ઘરમાંથી યાદી વ્યાધિમાંથી મુક્ત થઈ અને ઘરમાં જ એ સ્વર્ગ અને શાંતિની અનુભૂતિ કરી શકે છે એનાથી પણ વિશેષ શ્રી મહાપાત્રે જગતને રસ્તો બતાવ્યો છે કે પોતાના જીવાત્માનો જો ઉદ્ધાર કરવો હોય તો મનુષ્ય વૈદિક સદગુણોનું આચરણ કરે અને પાંચ જે ઋણબંધન છે માતા પિતા શક્તિ ગાય માતા સનાતન સંસ્કૃતિ અને જે પ્રકૃતિ આ પાંચમાં ઋણમાંથી જો મનુષ્ય મુક્ત બને ને તો એ મોક્ષ ગતિને પણ પામી શકે છે આજે શ્રી મહાપાત્રની પ્રેરણાથી એમના પરિશ્રમથી માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં અસંખ્ય લોકોએ પોતાના ઘરને ઘર મંદિર બનાવ્યા છે અને આ ઘરોમાં આજે સાત્વિક શક્તિની આરાધના થાય છે સાત્વિક ભક્તિ થાય છે જેના કારણે આજે લોકોને સાચી દિશા મળી છે સાચી સમજણ આવી છે અને આવા પવિત્ર ઘરોમાં રહેતા કર્મવાન માતા પિતાને ત્યાં સાત્વિક આત્માઓના અવતરણ પણ થવા માંડ્યા છે જેના કારણે આ પૃથ્વી લોક ઉપર સાત્વિકતાનું વાતાવરણ ઊભું થયું છે અને તામસિકતા જે પૃથ્વી પર છે અઠાણું ટકા એમાંથી તામસિકતાનો ઘટાડો થવા માંડ્યો છે અને આજે શ્રી મહાપાત્રના પુરુષાર્થથી આવા આદર્શ કુટુંબ વ્યવસ્થા અને આદર્શ સમાજ વ્યવસ્થા ફરીથી પ્રસ્થાપિત થવા લાગી છે જે શ્રી રામે ચરિતાર્થ કરેલી કુટુંબ વ્યવસ્થા જે વિખેર થયેલી હતી અને શ્રી કૃષ્ણએ પ્રબોધેલી જે આદર્શ સમાજ વ્યવસ્થા હતી જે વિસરાઈ ગયેલી હતી તેને શ્રી મહાપાત્રે ફરીથી પ્રસ્થાપિત કરી છે આજે એવું નથી લાગતું એક બાજુ આમ વિસર્જન થતું જાય છે એક બાજુ આમ સર્જન થતું જાય છે એવું નથી લાગતું તમે દરેક વસ્તુમાં જો મોબાઈલમાં ગમે જોતા હો ને તમે અમુક જોજો વિસર્જન થતું રહ્યું છે કુટુંબ વ્યવસ્થા કોઈ પણ વસ્તુ પ્રકૃતિ આ તે બધું આમ વિસર્જન થતું રહ્યું અને આમ જો તો સર્જન થતું રહ્યું એક બાજુ વિસર્જન એક બાજુ

વિશ્વમાં આજે વિચારધારાને લીધે આજે એક વૈચારિક ક્રાંતિ અને નવયુગનું નિર્માણનું મંડાણ થયેલું છે જેની અસર આજે આખા વિશ્વમાં દરેક જગ્યાએ ખાલી માત્ર ભારતમાં જ નહીં દેશ વિદેશમાં પણ જોવા મળે છે અને આજે લોકો પોતાના ઘરને મંદિર બનાવી સમજણપૂર્વક જીવન જીવે છે અને આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થઈ અને ઘરમાં જ તેમને આજે સ્વર્ગની અને શાંતિની અનુભૂતિ થવા લાગી છે આવા પવિત્ર ઘરોને જોઈને આવા ઘર મંદિરને જોઈને આજે બીજા લોકો પણ એમાંથી પ્રેરણા મેળવી અને પોતાના ઘરને મંદિર બનાવવા લાગ્યા છે શ્રી મહાપાત્રે જે નવયુગનું મંડાણ કરેલું છે તો ચોક્કસ એક નવયુગનું નિર્માણ થવાનું જ છે અને એક વૈચારિક ક્રાંતિ થવાની જ છે